સુરતના જિલ્લાની બ્રિજ નજીક ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાનો લઈ આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ બાદ 4 ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. યશ એમ મોઢે જણાવ્યું કે કોલ લગભગ 4:15 નો હતો. ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ તાત્કાલિક ટીમ સાથે દોડી ગયા હતા. કચરાના ઢગલાવાળા ગોડાઉનમાં આગ ઉગ્ર દેખાઈ રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચાલુ કરી ઘાંચીશેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઈ 1.5 કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી, જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સૈયદ શોકત અલી એ જણાવ્યું કે હજી 3 મહિના પહેલા જ ભંગારનો ધંધો શરૂ કર્યો હતો. વહેલી સવારે આગ લાગી ગઈ હોવાની જાણ બાદ દોડીને ગોડાઉન ઉપર ગયા તો ભડભડ કચરાના ઢગલા સળગી રહ્યા હતા. કામ કરતા માણસો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કારીગરો કહી રહ્યા હતા. 1 લાખ જેટલું નુકસાન કહી શકાય છે.